ધોરણ આઠ વિષય વિજ્ઞાન હવે પહેલો પાઠ આપણે ગઈ વખત પૂરો કરી દીધો હતો તો બીજા પાઠની અંદર આપણે પહોંચ્યા આવે સૂક્ષ્મ જીવો એને મિત્રો અને શત્રુ એટલે સૂક્ષ્મ જીવો આપણા મિત્ર છે કે શત્રુ બરાબર એના વિશે આમ જોવા જઈએ તો એ આપણા માટે લાભદાયી પણ છે અને વધારે પડતા થઈ જાય તો એ નુકસાનકારક પણ છે પછી દરેક સૂક્ષ્મજીવો એવા નથી હોતા કે જે લાભદાયી હોય અમુક સૂક્ષ્મજીવો એવા પણ હોય જે આપણને નુકસાન કરતા હોય જેમ કે અત્યારે જે રોગ ચાલી રહ્યો છે બરાબર સૌથી વધારે એ વાયરલ ઇન્ફેક્શન એટલે કે વાયરસથી ફેલાતો રોગ છે અને એ રોગ કોરોના જે આપણને લાભદાયી તો છે જ નહીં નુકસાનકારક છે જીવલેણ રોગ છે તો તમે તમારી આસપાસ વનસ્પતિ પ્રાણી સહિત અનેક સજીવો જોયા છે પરંતુ કેટલાક સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી જો આવા સજીવોને જે જોવા માટે છે એ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અથવા સૂક્ષ્મદર્શક યંત્ર એનો ઉપયોગ કરવો પડે તમને ખબર હશે કે તમે નાના અક્ષરો હોય તો એને વાંચવા માટે ક્યારેક એવું પણ જોયું હશે બરાબર નાની વસ્તુને જોવા માટે બિલોરી કાચનો ઉપયોગ કરતા હોય બિલોરી કાચ છે એક પ્રકારનો લેન્સ છે જેની બંને સપાટી બહાર તરફ વક્રાકાર છે એટલા માટે એને બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે બરાબર તો આ જે લેન્સ છે એક પ્રકારે એ શું કરે છે વસ્તુનું પ્રતિબિંબ મોટું આપે બસ એ જ વસ્તુ અહીંયા કે સૂક્ષ્મ જીવો છે સૂક્ષ્મ એટલે કે ખૂબ જ નાના જીવ બરાબર સજીવ છે તો ખૂબ જ નાના સજીવો છે અને આપણે નરી આંખે જોઈ શકીએ નહીં આપણી આંખોને છે જોવા માટેની ક્ષમતા હોય તમે હવામાં રહેલા રજકણો ના જોઈ શકો બરાબર હવાની અંદર જે ધૂળના રજકણોને એવું બધું ફરતું હોય આપણે એને ના જોઈ શકીએ આપણે બેક્ટેરિયા નરી આંખે ના જોઈ શકીએ તમને ખબર હશે તો એના કારણે આપણે એવું જાણીએ છીએ કે સૂક્ષ્મ જીવો છે અને આપણે નરી આંખે જોઈ શકતા નથી તો એને જોવા માટે આપણે કોઈ કૃત્રિમ સાધનનો ઉપયોગ કરવો પડશે બરાબર માનવસર્જિત યંત્ર જેને કહેવાય તો એવું માનવસર્જિત યંત્ર બનાવવામાં આવેલા છે માઇક્રોસ્કોપ છે સૂક્ષ્મદર્શક યંત્ર છે તો એનો ઉપયોગ કરવામાં આવે તો આ સૂક્ષ્મજીવો જે છે બરાબર એને સૂક્ષ્મજીવ કહેવાય જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તથા તેની સપાટી ઉપર સફેદ રાખોડી રંગના ધબ્બા પડી જાય છે આ ધબ્બાને બિલોરી કાચની મદદથી જુઓ તમે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચના જોશો શું તમે જાણો છો કે આ રચના શું છે અને ક્યાંથી આવી અહીંયા બ્રેડની વાત કરી છે માત્ર બ્રેડ ઉપર જ નહીં પરંતુ તમારા ઘરે રોટલી હોય તો રોટલીને પણ તમારે જો આની અંદર આ ફૂગ કહેવાય ફૂગ લાવવી હોય તો શું કરવું જોઈએ તો પહેલી વસ્તુ તો ફૂગ છે એને લાવવા માટે એને છે ને ઓક્સિજનના સંપર્કમાં ઓછું આવવા દેવાનું મતલબ એ જે પણ તમારે ઘરે રોટલીનો ટુકડો હોય નાનો એવો એને સહેજ પલાળી દેવાનો અને પછી પોલિથીનની બેગ એટલે કે જે પ્લાસ્ટિકનું જબલું કહીએ છીએ આપણે એની અંદર એને મૂકી દેવાનું અને ઉપર છે બાંધી દેવાનું મજબૂત જેના કારણે હવાની અવરજવર અંદર બહુ થવી જોઈએ નહીં આને એક અઠવાડિયા સુધી તમારે કોઈ ઘરની અંદર ક્યાંય ખોલવાનો નહીં નિવૃત્તા હોય ક્યાંય જગ્યા બરાબર જેને વારંવાર ઉપયોગ ના કરતા હોય ત્યાં આગળ મૂકી દેવાની એક અઠવાડિયા પછી તમે ખોલી અને રોટલીના ટુકડાને જોશો તો તમને એની ઉપર ફૂગ જોવા મળશે એ સિવાય તમારા ઘરની અંદર અથાણાં ને એવું બધું લાંબા સમય સુધી પડ્યું રહેતું હોય તો એના ઉપર પણ આપણને ફૂગ જોવા મળે છે તો જો પહેલો પોઈન્ટ છે 2.1 સૂક્ષ્મ જીવો તો પહેલું પ્રવૃત્તિ આપી છે કે બગીચા અથવા મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લો તથા તેમાં પાણી ઉમેરો માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાં પાણીનું એક જે આ બીકરનું પાણી હોય એમાંથી એક ટીપું લઈ સ્લાઇડ પર લો અને તેને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરી તમને શું દેખાય એ પહેલી વસ્તુ તો અહીં આપ્યું સ્લાઇડ જો તમારે હવે વિજ્ઞાનની અંદર બે શબ્દો ખાસ આવે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રથી અવલોકન કરવાનું થાય ત્યારે એક છે સ્લાઇડ અને બીજું છે કવર સ્લિપ આ બે શબ્દ
હવે સ્લાઇડ એટલે શું, કવર સ્લિપ એટલે શું? તો જો પારદર્શક કાચ તમે બધાએ જોયો હશે, જોયો છે ને પારદર્શક? જેમ કે આપણે કોઈને નંબરના ચશ્મા હોય તો એમાં જે કાચ રહેલો છે કેવો હોય? પારદર્શક. એ સિવાય તમને ખબર હશે, તમે મોબાઈલ ઉપર ટફન ગ્લાસ હોય, બરાબર, ટફન કેવો હોય છે? પારદર્શક, બરાબર. જે અંદર મોબાઈલની સ્ક્રીન ઉપર હોય એ જ તમે ચોખ્ખું જોઈ શકો છો, કારણ કે એ કાચ પારદર્શક છે. તો આ જ પારદર્શક કાચ હોય એને લંબચોરસ આકારમાં કાપવામાં આવેલો હોય, તો એવી લંબચોરસ આકારમાં કાપેલી પારદર્શક કાચની પટ્ટીને સ્લાઇડ કહેવાય, બરાબર. અને કવર સ્લિપ એટલે એ સ્લાઇડ ઉપર, હવે લંબચોરસ નહીં પરંતુ ચોરસ આકારમાં એક એવો જ પારદર્શક કાચનો ટુકડો કાપવામાં આવે. અને હવે જો લંબચોરસ પટ્ટી લેવામાં આવે, એની ઉપર પાણીનું ટીપું નાખ્યું, પરંતુ હવે પાણીનું ટીપું છે એને સારી રીતે અવલોકન કરવું હોય તો શું કરવું પડે? એને ફેલાવવું પડે. તો એને ઉપર આ કવર સ્લિપ એટલે ચોરસ ટુકડો એની ઉપર મૂકી દે. આ જ્યારે મૂકી દે અને ત્યારે એટલું ધ્યાન રાખવામાં આવે કે અંદર હવા ના રહેવી જોઈએ. તો આના કારણે હવા ન રહે તો જ્યારે એ પાણી આખું વિસ્તરી જાય ત્યારબાદ એના સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે અવલોકન કરીએ તો એની અંદર આપણે જે સૂક્ષ્મજીવો હોય, જેમ કે પ્રજીવ, બરાબર, આવા બંધ પાણીની અંદર, પાણીમાં હંમેશા સૌથી વધારે માત્રામાં સૂક્ષ્મજીવ હોય તો એ છે પ્રજીવ. અને આપણે એ પ્રજીવને જોઈ શકીએ છીએ. પ્રવૃત્તિ નંબર 2.2 છે કે તળાવમાંથી પાણીના કેટલાક ટીપા લો, તેને કાચની મદદ, કાચની સ્લાઇડ પર ફેરવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો તો શું તમને સૂક્ષ્મજીવોના હલનચલન કરતા દેખાય છે? એટલે આ સૂક્ષ્મજીવો છે શું કરે, એક જગ્યાએ સ્થાયી ન હોય. તમે સૂક્ષ્મજીવ જે ક્યારે કહી શકો? જ્યારે એ પોતાની જાતે હલનચલન કરે ત્યારે આપણે કહી શકીએ કે એ સૂક્ષ્મજીવ છે. આ અવલોકન પરથી ખ્યાલ આવે કે માટી તેમજ પાણીના, પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહે છે, જો કે તે દરેક સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. દરેકને આપણે સૂક્ષ્મજીવોની કક્ષામાં ના મૂકી શકીએ. આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. એમાંના કેટલાક જેવા કે બ્રેડ ઉપર ઉગવાવાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્ય માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી. આ જ કારણ છે કે આપણે એને સૂક્ષ્મજીવો કહીએ છીએ, કારણ કે આપણે એને નરી આંખે નથી જોઈ શકતા, બરાબર. જેમ કે ફૂગને જોવા માટે આપણે બિલોરી કાચનો ઉપયોગ કર્યો, બાકીના સૂક્ષ્મજીવોને જોવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? સૂક્ષ્મદર્શક યંત્ર છે, અથવા તો એને આપણે માઇક્રોસ્કોપ કહીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. તો સૂક્ષ્મજીવોના મુખ્ય ચાર પ્રકાર છે. આ ચાર પ્રકારની અંદર બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલ છે. જો અહીંયા વાયરસનું નામ આવ્યું નહીં, વાયરસ નીચે છે, બરાબર. સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય એવું જો બીજી લાઇનમાં દેખાય કે તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે. વાયરસ પણ એક હકીકતે સૂક્ષ્મજીવ જ છે, આપણે નરી આંખે નથી જોઈ શકતા. પરંતુ આ વર્ગમાં એટલા માટે ન મૂકી શકાય એને કે એનું વર્ગીકરણ એટલે અલગ કરવામાં આવે કે એ સજીવ પણ ન કહી શકો તમે અને એને નિર્જીવ પણ ન કહી શકો. અને આના કારણે એને આમાં જ, આ જે વર્ગ હતો એમાં વર્ગીકૃત કરતા નથી. તો જો આમાંથી કેટલાક સૂક્ષ્મજીવો આકૃતિ 2.1 થી 2.4 દર્શાવેલા છે. તો વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય, જુદો હોય. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. હવે જો યજમાન કોષમાં જ વિભાજન પામે, વાયરસ જ્યાં સુધી વાતાવરણમાં હોય ત્યાં સુધી એ ફેલાશે નહીં. ફેલાવવાનો અર્થ એની સંખ્યામાં વધારો ના થાય, બરાબર. વાયરસ એક હોય ધારો કે, તો એકનો એક જ રહે, 12 ખુરશી ઉપર હોય ચોટેલો તો એકનો એક જ રહેશે, એની સંખ્યામાં વધારો ના થાય. પરંતુ જ્યારે કોઈ સજીવના શરીરમાં પ્રવેશે ત્યારે શું થાય, એને અનુકૂળ તાપમાન મળે, સજીવની અંદર એને અનુકૂળ તાપમાન મળે, જેના કારણે એની સંખ્યા
બરાબર ગુણાતી જાય, એક હોય તો બે, બે ના ચાર, ચાર ના આઠ, આઠથી સોળ, સોળથી બત્રીસ, આવી રીતે એની સંખ્યા વધતી જાય. તો બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે. વાયરસની આકૃતિ 2.3માં દર્શાવેલી છે. એ સિવાય તમે જોશો કે આમાં આપેલી આપણને આકૃતિ અને કોરોના વાયરસની આકૃતિ ઘણી અલગ પડશે. તો દરેક વાયરસનું બંધારણ સ્ટ્રક્ચર અલગ હોય અને એના નાના નાના સ્ટ્રક્ચરથી પણ આપણે જાણીએ છીએ. તમે કોરોના વિશે તો ઘણું બધું છાપામાં ને એમાં વાંચતા હોત, બરાબર, કે જેમ કે હવે નવો વેરિયન્ટ આવ્યો છે એનો, આ ડેલ્ટા, એના પછી આવે ગેમા, બરાબર, એની પણ ચર્ચા થઈ રહી છે કે હજી અમુક દેશોની અંદર એ વેરિયન્ટ પણ, ગેમા વેરિયન્ટ પણ જોવા મળી રહ્યો. તો આનું કારણ શું છે? તો આ વેરિયન્ટ છે શું છે? તો વેરિયન્ટ એટલે કે એના બંધારણમાં આવેલો બદલાવ, બરાબર. તો દરેક બંધારણની અંદર એને અલગ અલગ બંધ, અલગ અલગ નવ પ્રકારનું બંધારણ એણે ઊભું કર્યું, જેના કારણે શક્ય છે કે અમુક દવા એને અસર કરે ને અમુક ના પણ કરે. તો જો તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે, એટલે જ્યાં સુધી કોઈ સજીવના કોષમાં ન પ્રવેશે ત્યાં સુધી વિભાજન પામી એની સંખ્યા વધે નહીં. વાયરસની આકૃતિ 2.3માં દર્શાવેલી છે. કેટલાક સામાન્ય રોગ જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસથી થાય છે. કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો તેમજ અછબડા એ પણ વાયરસ દ્વારા થાય છે. તો ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે. જ્યારે ટાઇફોઇડ અને ક્ષય, બરાબર, ક્ષયને બીજું આપણે ટીબી કહીએ છીએ, જેનું આખું નામ આપેલું છે ટ્યુબરક્યુલોસિસ, તો એ બેક્ટેરિયા દ્વારા થાય છે. તો તમે આમાંથી કેટલાક સૂક્ષ્મજીવો વિશે ધોરણ 6 અને ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. હવે જો આકૃતિ જોઈએ તો સૌથી પહેલી આકૃતિ આપણે આકૃતિ 2.1માં જોઈ શકીએ છીએ, જેમાં લખ્યું કુંતલાકાર બેક્ટેરિયા, બરાબર, એની આકૃતિ આપી છે. અને બીજા નંબર ઉપર છે દંડાણુ બેક્ટેરિયા, તો દંડ જેવો આકાર ધરાવે, લાકડી જેવો, એને દંડાણુ બેક્ટેરિયા કહેવાય. ત્યાર પછી લીલની આકૃતિ આપી છે, એમાંથી પહેલી છે ક્લેમિડોમોનાસ, બરાબર, એક લીલ છે. ત્યાર પછી સ્પાઇરોગાયરા આપી છે, આ બંને એક કોષીય છે. ત્યાર પછી પ્રજીવ આપેલા છે, સ્પાઇરોગાયરા એક કોષીય છે, બરાબર, અને સ્પાઇરોગાયરા જે વનસ્પતિ છે લીલ, એનો આગળ પણ અભ્યાસ તમારે આવશે. તો અમીબા અને પેરામિશિયમ વિશેની માહિતી આપી છે. અમીબા એક કોષી સજીવ છે, એવી જ રીતે પેરામિશિયમ પણ એક કોષીય સજીવ છે. અમીબામાં જો વચ્ચે એક ટપકા જેવું દેખાય છે નાનું ઘાટા, તે કોષ કેન્દ્ર છે એનું, બરાબર, એની ફરતે કોષ રસ હોય ને કોષ રસતર હોય, આ ત્રણ જ વસ્તુ આવેલું હોય એનામાં, એ સિવાય બીજી કોઈ રચના હોતી નથી. અમીબાને નિશ્ચિત આકાર ન હોય. માની લો પરીક્ષામાં તમને કીધું અમીબાની આકૃતિ દોરો, એટલે તમે ગમે તે આકારમાં દોરો છો એ સાચી પડે. ત્યાર પછી પેરામિશિયમ, તો પેરામિશિયમમાં જોઈ શકો છો કે એની ફરતે સૂક્ષ્મ પક્ષમો આવેલા છે. પક્ષમોનો અર્થ થાય વાળ જેવી રચના, તંતુમય રચના, એને કહેવાય પક્ષમો. આ પક્ષમોનું કાર્ય શું હોય? તો આ જે વાળ જેવી રચના છે ને પાણીમાં હલનચલન કરે, ઉપર નીચે થાય, એટલે શું થાય, ખોરાકનો કણ એને નજીક લેવો હોય તો એ નજીક પણ આવી શકે, અને એનો કોઈ શત્રુ છે, એને કોઈ ખાવા આવે છે તો એને દૂર ભગાડવું હોય તો એને દૂર પણ ભગાડી શકે. આ ક્રિયા એટલી બધી મોટા પાયે નથી હોતી જેવું તમે વિચારી શકો કે તરત થઈ જાય, બરાબર, આ બહુ નાની એવી ઘટના હોય. ત્યાર પછી જે બ્રેડ મોલ્ડ, બરાબર, આ જે છે એક ફૂગ છે. ત્યાર પછી પેનિસિલિયમ, એ પણ ફૂગ છે જે એન્ટીબાયોટિક દવાઓ માટે વપરાય છે. અને એસ્પરજિલસ, એ પણ ફૂગનો જ પ્રકાર છે. આ ત્રણેય પ્રકારની આપણને ફૂગ આપેલી છે. તથા વાયરસની આકૃતિ તમે જોઈ શકો છો, આકૃતિ 2.5, બરાબર, જેમાં આપણને વાયરસની આકૃતિ આપેલી છે.
तो હવે પહેલો બીજો મુદ્દો છે કે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે. તો સૂક્ષ્મજીવો એક કોષી હોઈ શકે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવ, અથવા બહુકોષીય સજીવો જેવા કે લીલ અને ફૂગ. આ બધા બહુકોષી છે બંને. તે બરફીલી ઠંડીથી ગરમ પાણીના જરા તથા રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં રહી શકે છે. મતલબ આપણે જેટલી પણ જગ્યાએ જઈએ બધે બેક્ટેરિયા રહેલા જ છે, બરાબર. તમે હવામાં હાથ ફેરવો ને તો હવામાં ઘણા બેક્ટેરિયા એ આપણા હાથ ઉપર આવી જાય. આપણને એમ થાય કે આપણે હાથને સાબુ વડે ધોઈ નાખીએ તો બેક્ટેરિયા જતા રહે, બરાબર. તો હેન્ડવોશ અથવા ડેટોલ સાબુ કે એવું તમે લેશો અને હાથ ઉપર લગાવી સરસ મજાના હાથ વડે ધો, હાથને ધો, તો ધોવાના સેના વડે? પાણી વડે. તો પાણીમાં પણ બેક્ટેરિયા છે, બરાબર. હવે પાણી વડે બેક્ટેરિયાને આપણે ચલો માની લઈએ કે હાથ આપણા ક્લીન પણ થઈ ગયા, પણ લૂછશો તો ખરા ને કાપડ દ્વારા, તો ત્યાં પણ બેક્ટેરિયા રહેલું. બધી જગ્યાએ બેક્ટેરિયા તો છે જ તે. તો આપણને આ બેક્ટેરિયા એવું નથી કે દરેક જગ્યાએ આપણને નુકસાન જ કરે, એ બેક્ટેરિયા આપણા ફાયદાકારકમાં પણ હોય છે. જેમ કે તમે જાણો છો કે તમારા હાથ, તમે જો અત્યારે આમે તે કલાક બે કલાક ભણતા હશો, બરાબર, બાકી બધી તો મસ્તી કરો ને તોફાન કરો, તો આની અંદર તમે ઘણી બધી જગ્યાએ તમારું શરીર બહુ વાળતા હોય. આપણા શરીરની અંદર તમે ઘણી બધી રમતો રમતા તો જોશો કે આપણા બધા સ્નાયુઓ છે ને પોચા છે. સ્નાયુઓ મતલબ આપણે જેમ વાળીએ એમ વળી જાય, બરાબર. મુલાયમ સ્નાયુઓ છે. તો આ સ્નાયુઓ મુલાયમ કેમ છે? બેક્ટેરિયાને કારણે. બેક્ટેરિયા ના હોય તો બધું પેલું સિમેન્ટની જેમ ચોટી જાય એકબીજા, તમારો હાથ વળી ન શકે, સીધે સીધો રહે, બરાબર. કોઈ પણ તમે આમ જમવા બેસો તો કેવી રીતે આમ તરત જમી શકો છો? પોતાની જાતે તમે તમારી જાતે ન જમી શકતા હોત એવી સ્થિતિ હોત. જો બેક્ટેરિયા ન હોત તો આપણા સ્નાયુઓ આટલા મુલાયમ ન રહે. તો બેક્ટેરિયા આપણા લાભદાયી છે. એવી જ રીતે બેક્ટેરિયા બીજા પ્રકારે જોવા જઈએ તો સિમ્બી કુળની વનસ્પતિ જેને કહેવાય, મતલબ કઠોળ વર્ગ. કઠોળ વર્ગની અંદર જે વનસ્પતિ રહેલી છે એના મૂળની અંદર જે ગાંઠ આવેલી હોય ત્યાં બેક્ટેરિયા આવેલા હોય છે. એઝોટોબેક્ટર અને રાઇઝોબિયમ આ બંને બેક્ટેરિયાનું નામ છે. આ બેક્ટેરિયાઓ ત્યાં એ જે ગાંઠ ઉપર રહેલા હોય ત્યાંથી એ શું કરે છે? હવામાં રહેલા નાઇટ્રોજનને વનસ્પતિ ઉપયોગ કરી શકે એવા સ્વરૂપમાં ફેરવે. હવે જો વનસ્પતિ ઉપયોગમાં લઈ શકે એ સ્વરૂપમાં કોણ ફેરવે છે? રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર. હવે આ જે છે એ કરે છે એને નાઇટ્રોજનનું નાઇટ્રેટમાં રૂપાંતર, અને પછી વનસ્પતિએ પોતાના ઉપયોગમાં લઈ, અને આ વનસ્પતિ નાઇટ્રોજનનો ઉપયોગમાં લે એટલે શું થાય? તો કઠોળની અંદર જે પ્રોટીન બની રહ્યું છે, પ્રોટીનનું ખાસ બંધારણ એમિનો એસિડ કહેવાય. તો એ જે એમિનો એસિડ છે એનું મુખ્ય બંધારણીય ઘટક જ નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજન મેળવી એમિનો એસિડમાં ફેરવે છે ને પ્રોટીન તરીકે આપણે લઈએ છીએ, બરાબર. તો આવી રીતે વનસ્પતિમાંથી આપણને જે પ્રોટીન મળે છે, પ્રોટીનનો મૂળ બંધારણીય ઘટક નાઇટ્રોજન, પણ નાઇટ્રોજન આપણે ડાયરેક્ટ ઉપયોગમાં લઈ શકતા નથી. તો નાઇટ્રોજન ઉપયોગમાં નથી લેતા તો નાઇટ્રોજનને ઉપયોગમાં કોણ લે? પહેલું વનસ્પતિ. તો વનસ્પતિ પણ સીધી રીતે નાઇટ્રોજન ઉપયોગ ના લઈ શકે તો શું કરવું પડે એની માટે? તો નાઇટ્રોજનને ઉપયોગમાં લેવા માટે એણે બેક્ટેરિયા દ્વારા, બેક્ટેરિયાની મદદથી એ નાઇટ્રોજનનું રૂપાંતરણ નાઇટ્રેટમાં કરે છે, ત્યારે વનસ્પતિ ઉપયોગમાં લઈ શકી. નહીં તો બેક્ટેરિયા ન હોત તો નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિ પણ ના કરી શકે. ત્યાર પછી મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવ પર આશ્રિત હોય છે, એટલે બીજા ઉપર આધાર રાખતા હોય. જ્યારે કેટલાક સ્વતંત્ર રૂપે જોવા મળતા હોય, પોતાનું અસ્તિત્વ જાતે ટકાવી રાખેલું હોય. હવે જો એમાંથી સૂક્ષ્મજીવો આપણ સૂક્ષ્મજીવોને આપણે તો એવડે ટૉપિકમાં જોઈએ તો સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે અને કેટલાક હાનિકારક તેમજ રોગકારક હોય, એટલે રોગ ફેલાવે એવા. તો આના વિશેની આગળની જે ચર્ચા કરી એ જ અહીંયા આગળ છે કે ઉપયોગી સૂક્ષ્મજીવો, બરાબર. ત્યાં સુધી લઈશું આજે. તો
આપણો આ ટોપિક, તો ઉપયોગી સૂક્ષ્મજીવોની અંદર પહેલો પોઈન્ટ જોઈએ તો સૂક્ષ્મજીવોની વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે થાય છે. બરાબર, આની અંદર જે પ્રક્રિયા છે ને આથવણની પ્રક્રિયા કહેવાય. આથવણની ક્રિયા બેક્ટેરિયા દ્વારા થાય. તો પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવે. આ પણ આલ્કોહોલ બનાવવી એ પણ આથવણની ક્રિયા, મતલબ આલ્કોહોલ મતલબ દારૂ બનાવવો, એ પણ આથવણથી જ બને. બરાબર, ફળોનો રસ હોય અને આથોલ આવવામાં આવે એટલે આલ્કોહોલ સ્વરૂપે મળે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા જે છે, બરાબર, તેમાં શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, પછી મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. એટલે કે ખાતર બનાવવા માટે પણ સૂક્ષ્મજીવો જરૂરી છે. તો યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજનના સ્થાપન, જે હમણાં વાત કરી આપણે, તો જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ એ જ ઉપયોગી છે સૂક્ષ્મજીવો. બરાબર, તો આજે આટલા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ ટાઈમ આગળ જોઈશું.